संगे शोभे रुड़ा मरु देवी मात जी आंगन उत्सव बनिया वृषभ संदेश दे रुना मारुति माता जी।
કે જેણે આજે આવો એક વિચાર આવ્યો કે ભાઈ ચાલો ને સિદ્ધવડ જઈએ, બધા શાંતિથી બેસીએ, દાદાના ઉત્તમ શિખરોની સ્પર્શનાનો એક લાભ લઈએ, જે સિદ્ધવડ પર ઋષભદેવ દાદા સ્વયં પધાર્યા હતા, એવી આ પવિત્ર ભૂમિ ઉપર બેસીને કંઈક ભગવાનનો એ સમયના દ્રશ્યના થોડાક સાક્ષી બનીએ, આવો એક સરસ ભાવ જેને આવ્યો છે એના માટે જોરદાર તાળીથી આપણે. બીજી થાળી ભાઈ પ્રતિક, જેમ જેમ પર્સ ખાલી થાય ને એમ એમ હૃદય સમૃદ્ધ થાય, ત્યાં સુધી ન થાય. સંજયભાઈ બહુ બહુ મહત્વની આ વાત છે, જ્યાં સુધી પર્સ ખાલી ન થાય ત્યાં સુધી હૃદય સમૃદ્ધ ન બની શકે. હું નહીં, શાસ્ત્રકારો ભગવંતો કહે છે, મમ્મણ શેઠ પાસે પૈસો વધારે કે વસ્તુપાલ પાસે? મમ્મણ પાસે. ઇતિહાસે કોની નોંધ લીધી? અચ્છા, હવે જવાબ આપજો, મર્દાંગી હોય તો. વસ્તુપાલ ચડિયાતો કે પુણ્ય શ્રાવક ચડિયાતો? કોણ છે પુણ્ય શ્રાવક? જેમ જેમ પર્સ ખાલી થાય એમ હૃદય સમૃદ્ધ બને. તો એકવાર તાળી આ પરિવાર માટે નહીં પાડી આપો. દાન છે તો શીલ છે, દાન અને શીલ છે તો તપ છે. દાન શીલ તપ છે એ જ બોલી શકે કે મારા ભાવ સારા છે. બાકી તો ઘણા છે મુંબઈમાં પોતાની જાતને ભાઈ ગણે, પોતાની જાતને ગુરુ ગણે, પોતાની જાતને શ્રી ધર્મના ધતિંગો ગણતા હોય. જ્યાં મારો શ્રમણ નથી ત્યાં મારું જનશાસન નથી, જ્યાં શ્રમણ શ્રમણી છે ત્યાં જનશાસન છે. ભગવાન ઋષભદેવને 100 દીકરા હતા, પણ 14મા સૈકામાં 1372ની સાલ ધોળકા નગર આચાર્ય રત્નપ્રભ સુરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય કમલપ્રભ સુરીશ્વરજી મહારાજાએ પુંડરીક ચરિત્ર રચ્યું પધ્યાનુવાદમાં સંસ્કૃતમાં. એનું ગુજરાતી ભાષાંતર 1200 વર્ષ પહેલા કરવામાં આવ્યું. એ ભાષાંતરમાં લખ્યું છે, ભગવાન ઋષભદેવ સ્વયં પોતાનો દીકરો ભરત જ્યારે પરિપક્વ ઉંમર થઈ, એટલે અયોધ્યાના 200 રાજાઓ એની આણમાં હતા, એમાંનો એક દેવ્યશ રાજાના ઘરે ભગવાન ઋષભ જાય છે, પગે લાગે છે, વિનંતી પૂર્વક એનું સન્માન કરે છે. દેવ્યશ રાજાને ખબર પડી કે ઋષભદેવ દાદા ને ભગવાન આદિનાથ દાદા સ્વયં આવી રહ્યા છે, રાજા હતા આદિનાથ પ્રભુ. દેવ્યશ રાજા રાજમહેલમાંથી નીચે ઉતરે છે, દોડતો જાય છે નગરના દ્વારે, પ્રભુને લઈને આવે છે. ભગવાન હતા, રાજા હતા, એ સમયના રાજાઓ માના પેટમાંથી નીકળતા, અત્યારે મતપેટીમાંથી નીકળે, આટલો ફરક તો જરૂર રહેવાનો જ. એ વખતે દેવ્યશ રાજા પગે લાગીને કહે છે કે બનતે પ્રભુ આપ મારા આંગણે રાજન. તો કે એક કાર્ય માટે આવ્યો છું, હું તમારી આણમાં છું, તમે ચક્રવર્તી સમ્રાટ છો, 6 ખંડનો અધિપતિના તમે રાજવી છો, આપે મને હુકમ કર્યો હું અયોધ્યા આવી જાત, નહીં હું મારા ગામે આવ્યો છું. આ પુંડરીક ચરિત્રમાં કમલપ્રભ સુરી લખે છે, કેવું સુંદર મજાનો સન્માન થાય, બહુમાન પૂર્વક. કેવો એ સરસ કાળ હતો વડીલ, તમે નાના હતા ત્યારે કોઈ મહેમાન આવે તો પહેલું કાર્ય કામનું ન પૂછે, પહેલા શું કરાવે? ભોજન કરાવે. પહેલા બસ પહેલા જમી લો, તમે ભોજન ગ્રહણ કરો. એ બધી જ વિધિ ઔચિત્ય પૂર્ણ થયું. એકબીજા વાતો કરે છે ને પૂછે છે, બોલો. પગમાં બેસે છે દેવ્યશ રાજા. પ્રભુ હે રાજન, બોલો શું હુકમ છે? આપ મારી બાજુમાં બેઠા અને આસન પર પરખે બેસાડે છે. તમારી એક ગુણીલ અને સંસ્કારી દીકરી છે જેનું નામ છે ઋષભશ્રી, એની સાથે મારા દીકરા ભરતનું મારે વિવિશાળ કરવું છે, લગ્ન કરવા છે. આપ ખુશીથી સંમતિ આપો તો મારા દીકરા ભરત મહારાજા માટે મારે હું હાથ માગવા આવ્યો છું. આ કાળ સંજીભાઈ આવી ગયો છો, હવે સારી દીકરીના માગા હવે સામેથી લેવા જાય છે ને બધા? એવું નહીં માનો કે પડતો કાળ છે, અભ્યુદય કાળ છે. હમણાં જ ગાયું ને, આ ગિરિરાજ મળ્યો છે, કાળ તો અભ્યુદય છે. સારી દીકરીના માગા સામેથી લેવામાં આવતા. પુંડરીક ચરિત્રમાં લખે છે, ઋષભદેવ દાદા દેવ્યશના નગરમાં ગઈને દેવ્યશ રાજાને વિનંતી કરે છે, એની દીકરીના લગ્ન ઋષભશ્રીના લગ્ન ભરત મહારાજા સાથે થાય છે. એ બંનેથી
પુત્ર રત્ન પ્રથમ જે પુત્ર પેદા થયો તે છે આપણો આજનો ચરિત્ર નાયક એટલે કે ઋષભસેન. મુંડરીક સ્વામીનું ઓરિજિનલ નેમ ઋષભસેન છે. પછી એની માતાને સ્વપ્ન આવ્યું હતું એટલે એનું નામ કમળ આવ્યું સ્વપ્નમાં એટલે એનું નામ પુંડરીક પાડવામાં આવ્યું. ઓરિજિનલ નેમ શું છે પુંડરીક દાદાનું? ઋષભસેન. આવા આપના આજના ચરિત્ર નાયક છે. ઋષભદેવ ભગવાનને ભલે 100 દીકરા હતા સાહેબ, ભરત મહારાજાને 500 દીકરા હતા અને એ 500 દીકરાને 700 દીકરા હતા અને એ બધા સાથે ભગવાનની સાથે દીક્ષા લીધેલી છે. એક વખત જાત્રા કરવા જઈએ ને, આદિશ્વર દાદા બેઠા 485 વર્ષથી, પુંડરીક સ્વામી બેઠા 285 વર્ષથી, એક વાર બેની વચ્ચે જવાનું. દાદા એક નજર તો મારી આમ છો, 485 વર્ષથી તમે ગુરુ શિષ્યો, સળંગ એકબીજાની આંખે અનિમેષ નજરે એકબીજા જોયા કરો છો. પ્રભુ તમે કેટલા ગુણોનું એમનામાં રોપણ કર્યું છે, એક ગુણ ભગવાન, એક ગુણ જોઈએ છે બસ પ્રભુ. ભલે દોષ લાગે પણ તમારા બંનેની વચ્ચે ઉભો રહીને હું કહું છું પ્રભુ, એક ગુણ એક વાર મારી સામે જો ભગવાન, એક વાર બસ. તારા સુવિનીત શિષ્ય પુંડરીકની સામે તું જરાય થાકતો નથી, દિવસ રાત. એ વખતે કેટલી કલાકનો દિવસ હતો સમજી પડ્યો? 24 કલાકનો દિવસ હતો મનીષભાઈ. એ વખતે એક ક્ષણ વધારે નહોતી. ભરત મહારાજાનું આયુષ્ય કેટલા વર્ષનું? 84 લાખ પૂર્વનું. જેટલું ઋષભદેવ દાદાનું આયુષ્ય એટલું જ ભરત મહારાજાનું આયુષ્ય. જેટલી ઋષભદેવ દાદાની કાયા 500 ધનુષ્યની એટલી જ કાયા ભરત મહારાજાની 500 ધનુષ્યની કાયા હતી. પ્રભુ આપ એક વાર અમારી સામે જોયો બસ. તારા દરબારમાં થોડા દિવસ પહેલા એવો બોર્ડ મૂક્યું હતું, કેટલું સરસ બોર્ડ મૂક્યું હતું. હે ભાગ્યશાળી, હે યાત્રાળુ, તું પાપ કરતા થાક્યો તો અંદર આવી જા, હજી હું માફ કરતા થાક્યો નથી. તું પાપ કરતા થાક્યો હતો અંદર આવી જા, હજી હું માફ કરતા થાક્યો નથી, એટલે હું અંદર આવ્યો છું પ્રભુ. બસ એક વાર મારી સામે જોઈ લે ભગવંત. મિથિલા નગરીમાં ભરત મહારાજા આ અવસરપીણી કાળનો પહેલો સંઘ લઈને નીકળ્યા છે. પુંડરીક સ્વામીએ દીક્ષા લઈ લીધી છે. ભરત મહારાજાને ખબર પડી, પ્રભુના મુખેથી સુણ્યું અને એ વખતે મિથિલા નગરીની અંદર 3 જણનો મેળાપ થાય છે. ભગવાન ઋષભદેવ સંઘ લઈને નીકળ્યા છે, ભરત મહારાજા એમની સાથે છે. પુંડરીક સ્વામી આગળ જ નીકળી ગયા હતા. એ મિથિલા નગરીમાં ભેગા થાય છે, અપ્રિતમ ઘટના બને છે. પણ આપણે સૌ આજે સિંહની ગુફામાં, હું સસલો થોડો ચાલું, મારા પુણ્યવંત કલ્યાણ મિત્રો અહીં બધા જ બિરાજમાન છે, બધાના મુખેથી બસ મારા પુંડરીક સ્વામી પ્રભુનું આ શાસન. ચાંદલાથી શરૂ થતું આ જીન શાસન રજોરણથી જ પરિપૂર્ણ થાય છે. આ લખવાનું ભૂલતા નહીં. ચાંદલાથી શરૂ થતું જીન શાસનની સમાપ્તિ માત્ર ને માત્ર રજોહરણ છે. 5 કરોડ આત્માઓનો જે દિવસે ચૈત્ર સુદ પૂનમના દિવસે એમનો મોક્ષ ગમન થયો હશે, 5 કરોડ દેહનું શું થયું હશે? એક સાધુની પાલખીમાં જો આ નમો નમો શાસ્ત્ર પરિવાર હોય કે મુંબઈનો એવો પરિવાર હોય કે જે લોકો બધા શ્રાવકો દોડે, શાસ્ત્રમાં લખે છે શિખરે ચડતી ધજા ગાદી નશીન થતા ભગવાન રજોહરણ લેતો મુમુક્ષુ અને પાલખી યાત્રા નીકળતા શ્રમણ શ્રમણી ભગવંતોના આ 4 પ્રસંગમાં 1000 કામ પડતા મૂકીને પણ પહોંચી જવાનું, 1000 કામ પડતા મૂકીને. તો કરોડ કરોડ આત્માઓ જ્યારે એક જ દિવસે મોક્ષમાં ગયા એમના દેહનું શું થયું હશે? 5 કરોડ આત્માઓ મનીષભાઈ એ એક જ દિવસે ગયા, દેહ ઢળી પડ્યો. 5 કરોડ આત્માની નિર્યામણા કેવી કરવામાં આવી હશે? એને કેવી રીતે અગ્નિ સંસ્કાર, આટલું લાકડું ક્યાંથી લાવ્યા હશે? અને એમને તો ચંદનથી હોય, અને એ ચંદન કેવી રીતે લાવ્યા? શું એ ઘટનાઓ છે આ પુંડરીક ચરિત્રની અંદર? પણ આપણે ચાલો એક ભાવધારામાં જઈએ, હવે પછી એક ગીત લેવાશે અને ત્યાર પછી આ બધા જ આપણા કલ્યાણ મિત્રો સંજયભાઈ વાકાણિયા, પ્રતિકભાઈ, સંજુભાઈ પુણ્યશાળી, હું નામ ભૂલી ગયો છું, સંદીપભાઈ, આથી આપણે સર્વોને ગાયક વૃંદો અને આ આપણે સૌને સાંભળી પુણ્યશાળી પ્રણામ. દરેકે
સૂર અને સંગીત અને સંવેદના ત્યાંથી પ્રગટે છે. અરીસામાં આપણે આપણું મોઢું જોઈએ ને, અને અરીસા ઉપર કદાચ તેલ હોય તો આપણું પ્રતિબિંબ આપણે જોઈ ના શકીએ, આપણે એની સામે ઊભા ના રહીએ. વિનંતી છે દરેકને, ગાંડા અને ઘીલા બનવા માટેની આ તક છે. જે પરમાત્માની સામે ગાંડું અને ઘેલું બને છે ને, પરમાત્માને એની સાથે જ મેળ સધાય છે. કારણ કે પરમાત્માને ડાયા અને દોડડાયા સાથે કાંઈ મેળ થતો જ નથી. તાલીઓનો નાદ મનમાં આવે ને અને પગ ઝંકૃત થાય ને અને હૃદય રોમાંચ અનુભવે ને, તો જગ્યા પર ઊભા થજો, બહાર નીકળજો, આવજો, ગાંડા થજો, પાગલ થજો, જે કરવું હોય તે છૂટ. મગ દિવાની અને દીપમાલા, જગમગ દિવાની
અંદર ઉતરવામાં વધુ આનંદ છે સુનિલભાઈ.
કેમ કે આ સિદ્ધ ભૂમિ છે. અનંત આત્મા જ્યાંથી સિદ્ધ થયા એ બોલીને સિદ્ધ ક્યાં કે મૌનની સાધના કરીને સિદ્ધ થયા. જો બોલીને સિદ્ધ થયો હોય તો હું બોલવા લાગુ, અને મૌનની સાધનામાં સિદ્ધ થયા તો મારે પ્રેમથી મૌન ધારણ કરીને બેસી રહું જોઈએ, ફક્ત સાંભળતા રહેવું જોઈએ. જે ભાવધારા છે ને ભક્તિમાં ભીંજાવાનો આનંદ આવશે. ભાવે રે ભજન ભાવે રે.